આ જ વસ્તુ બતાવે છે કે ક્યાં કોર્પોરેશનની કામગીરી એક જે પ્રકારે થવી જોઈએ તે નથી થઈ જે આ દ્રશ્યો જે છે બોપોલમાં આવેલ નંદર પાર્ક પાસેની સોસાયટીઓના છે કે જ્યાં છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારની પરિસ્થિતિ છે ગટરોમાંથી પાણી બેક મારી રહ્યા છે સાથે સાથે પીવાના પાણી પણ અહીંયા ખરાબ આવેલું છે કે એટલે કે મુખ્ય જે પ્રાથમિક જરૂરિયાત પ્રાથમિક સુવિધા જે છે તેની જ અંદર અહીંયા જે છે એક લોકોને હાલાકી પડી રહી છે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેના કારણે સ્થાનિકોને અહીંયા ભય સતાવેલો છે રોગચાળો ફાટી નીકળવાનો સ્થાનિક સાથે વાત કરીશું આપ કાકા શું કહેશું કેટલા દિવસોથી આ પરિસ્થિતિ છે અને શું બીક લાગે છે દસ દિવસથી ગટર ઉભરાય છે દસ દિવસ મોટ તો ભરેલી રહેતી હતી હવે બહાર આવે છે પાણી બે જગ્યાએ બોપલ મ્યુનિસિપાલિટીમાં અરજી આપી બોરખદેવ અરજી આપ્યા પણ કોઈ ધ્યાનમાં લેતું નહીં એટલે અમારે ખરાબ ગંધ આવે છે અરે એટલે ગંધ આવે છે દસ દિવસથી સમસ્યા છે આપ શું કહેશો જે પ્રકારે પાણી ઉભરાઈ રહ્યા છે રોગચાળો અહીંયા કયા પ્રકારે આની અસર શું છે આ લોકોને છેલ્લા સાત થી આઠ દિવસથી કમ્પ્લેન બી કરી છે પંચાયતમાં ત્યાં નગરપાલિકામાં બી આપ્યું છે એટલી જે નંબર છે પેલો એકસો પંચાવન ત્રણસો ત્રણ ઉપર ત્યાં પણ અમે નોંધાયું પણ કોઈ આગળ કાર્યવાહી કરતા નથી ના રોગચાળો ફાટી નીકળે એવું છે આ કાકાના આગળ આવું રોજ ભરેલું હોય છે સવારે સાત બે ટાઈમ અને મંદિર જવામાં સિનિયર સિટીઝનોને એટલી તકલીફ પડે છે ને તો બિચારા પગ બગાડી જાય બીમાર પડે એવું ઘણી બધી તકલીફ પડે પણ કોઈ આગળ સોલ્યુશન લાવતા નથી શું શું થવું જોઈએ અહીંયા લોકો આવે છે જોવા તંત્રમાંથી કે નહીં અને શું થવું જોઈએ કોઈ જ આવતું નહીં કોઈ એક્શન લેવામાં આવતું નથી સલાહો એટલા પેલા એ છે ને કોઈ જવાબદારી જેવું જ નથી આ પાણીમાં બી પેલું ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે એ બી એક મહિનાથી ચાલે શું જોઈએ તમારી આની કાર્યવાહી થવી જોઈએ ને એટલે અહિયાં કાર્યવાહી થવી જોઈએ તે સ્થાનિકો ની માગ છે પરંતુ જે પ્રકારે અહિયાં જોઈ શકાય છે કે આ ગટરોના પાણી બેક મારીને રસ્તા ઉપર આવી રહ્યા છે સોસાયટીઓના અને તે બાદ આ પાણી જે છે આગળ વહે છે અને તેના કારણે વાહન ચાલકોને તો હાલાકી પડે છે પરંતુ સૌથી વધારે હાલાકી જે અહીંયા સ્થાનિકો જે પોતાના મકાનમાં રહે છે તેમને સામનો કરવો પડી રહ્યો છે કારણ કે સતત અહીંયા દુર્ગંધ મારે છે અને સતત જે ગટરના પાણી બેક મારવાથી તેમને મચ્છરો અહીંયા એકઠા થવાને લઈને એક રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય રહ્યો છે એટલે કે સ્થાનિકોની સ્પષ્ટપણે માગ છે કે પ્રાથમિક સુવિધા પ્રાથમિક જે જરૂરિયાત જે છે તેની ઉપર તંત્ર ધ્યાન આપે અને જો આ વસ્તુ નહીં થાય તો બની શકે છે કે સ્થાનિકોને અંદર રહેલો રોષ જે છે તે વધારે વ્યાપી શકે છે અને જે રજૂઆતનો દોર જે છે તે અલગ માધ્યમમાં જોઈ શકે છે કેમેરામેન અમે રાવલ સાથે દર્શન રાવલ ટીવી નાઇન અમદાવાદ